ફ્રેન્ડ્સ કેમ છો બધા હું ભરત ગોહિલ સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન વતી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું કેમ છો મિત્રો મજામાં ને મજામાં જ હશો મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે બોડીની તાવળી કાહકી કેવી કે કહેવત વિષય કે આપણે અધ્યયન કરતા હતા તો બોડીની તાવળી કાહકી કેવી એ શબ્દને એ કહેવતને ફરી એકવાર આપણે યાદ કરી લઈએ તો બોડીની ता वळी कहां की केवी आज ये कहवत नो रूढ़ि आज ये कहवत नो अर्थ छे अत्यंत दरिद्रता होवी વિદ્યાર્થી મિત્રો જે કહેવત જે છે તમને બોર્ડ ની એક્ઝામ માં 1 માર્ક્સ માટે જ્યારે પૂછાય છે તો ખાસ યાદ રાખશો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ કે આપણે સૌપ્રથમ ચાર બાબત જે છે યાદ રાખવી ખૂબ જ જરૂરી છે જેમ કે સર્જક સર્જન સાહિત્ય પ્રકાર અને મૂળકૃતિ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ હશે કે ચંદ્રકાંત પંડ્યા જે જેનું જન્મસ્થળ જે છે ધરમપુર અને તેમનું જે સર્જન છે ચોપડા ની ઇન્દ્રજાળ અને આત્મકથા ખંડ છે અને બાનો ભીખુ એ પાઠમાંથી સંકલિત કરવામાં આવેલું છે બોડીને તાંબળી કહકી કેવી જ્યાં ત્યાંથી ફાટેલો ભટકો શોધી આપ્યો તેમાં રીંગણા વાલોળ બાંધી આપ્યા અને અમે ચાલી નીકળ્યા વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે ભીખુના જે બે મિત્રનું નામ શું છે ભીખુના બે મિત્રનું નામ શું છે એક મહમદ અને રશે વિદ્યાર્થી મિત્રો એક ખાસ યાદ રાખશો પરીક્ષામાં જે છે એ અહીંયા જે અત્યંત દરિદ્રતા હોવી એવું જે અર્થ લખ્યો છે એનો અહીં આપણે પાઠમાં એવો અર્થ સમજવાનો છે કે જેની પાસે સાધન ન હોય તેની પાસે એ અન્ય સુવિધાઓ ક્યાંથી હોય એની પાસેથી જેની પાસે ખાવાનું ન હોય તેની પાસેથી સાધન ક્યાંથી હોય તેની પાસે અન્ય ચીજ વસ્તુઓ ક્યાંથી હોય તો તે રાતે મને મોડે સુધી ઊંઘ ના આવી ભીખુ કહે છે કે તે રાત્રે મને ઊંઘ ના આવી જીવલાના વિચાર જ આવ્યા કર્યા અને આ જીવલો જે છે એના જ વિચાર સતત આ ભીખુને આવ્યા કરે છે એક બાજુ જીવલાનો પ્રેમ ને બીજી બાજુ એની કારમી ગરીબાઈ વિદ્યાર્થી મિત્રો આ અત્યંત દરિદ્રતામાં જીવતા જે ગરીબ વર્ગ છે એ આ ભીખુ પ્રત્યે વાત્સલ્ય ભાવ એ રજૂ થયો છે તો ભીખુને હવે એને સૂક્ષ્મ ધીરે 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 પરિવર્તન આવતું જાય છે આ બાજુ ભીખુને જે છે રાત્રે ઊંઘ આવતી નથી એક બાજુ જીવલાને પ્રેમ તો બીજી બાજુ એની કારની ગરીબાઈ એ યાદ આવ્યા એનું વાક્ય કે બોડીને તાં વળી કહકી કેવી એનું એ વાક્ય પણ એને યાદ આવે છે કે બોડીનું બોડીને તાં વળી કહકી કેવી ઘડી ઘડી યાદ આવ્યા કર્યું રાત અજંપામાં ગાળે મેં ક્યાંય ચેન પડ્યું નહીં હું શોષણખોર છું ભીખુ કહે છે કે હું શોષણખોર છું ખોર જે શબ્દ છે શોષણ કરનાર શોષણખોર નો અર્થ થાય છે શોષણ કરનાર તો આ છેલ્લે ઉત્તર પદ જે એ ક્રિયાધાતુ પરથી બનેલો શબ્દ છે માટે ઉપપદ સમાસ બનશે કયો સમાસ છે ઉપપદ સમાસ છેલે નાર પ્રત્યે લાગેલો છે રાઈટ આપણે એવો એક શબ્દ જોઈએ તો હરામખોર તો હરામનું ખાનાર રાઈટ કે એટલે શોષણખોર તો શોષણ કરનાર રાઈટ બોડી જેવી જીવલાની દુર્દશા કરનાર હું જ છું એવો ભાવ જાગ્યો તે દ્રશ્ય ખડું થયું અને મારા મનમાં એ દ્રશ્ય ઊભું થયું ભણવા ગણવાની ને રમવાની ઉંમરે કોઈ ગોવાળિયામાં જતો ભણવા ગણવાની જે નાની ઉંમર છે તો એમાં કોઈ ગોવાળિયામાં જતો તો કોઈ ખેતરમાં ચાર કાપતો ચાર એટલે કે ચારો કાપતો કે બળતણ માટે લાકડા કાપતો કોઈ શેઠિયાને ત્યાં સાહુકાર પેટે વેઠ કરતો અને તો કોઈ સાહુકારી પેટે જે શેઠિયાને ત્યાં એ વેઠ કરતો ત્યાં હું બીજો સાવકાર બેઠો બેઠો શીરો ખાતો હતો
એના છોકરાના મોનો ખોળ્યો મે છૂટવ્યો હોય એવું મને લાગતું હતું. માય વિદ્યાર્થી મિત્રો, આ જે એને રિયલાઇઝ થઈ છે એનો મતલબ એ છે કે ભીખુમાં હવે સૂક્ષ્મ પરિવર્તન આવતું જાય છે. ને તે પણ ઓછું હોય તેમ બે થેલી ભરીને શાકભાજી લઈ આવ્યો. મારી જાત ઉપર મને તિરસ્કાર આવ્યો, મને મારી જાત ઉપર મને નફરત પેદા થઈ. સવારે બાને પૂછ્યું કે બા, જીવલાનું દેવું ક્યારે પૂરું થશે? એ બિચારો તો કેટલો ગરીબ છે, સી રીતે દેવું ભરશે? બાએ કહ્યું, ફોગટ થોડું આપે છે, ફોગટ એટલે વ્યર્થ. તો વિદ્યાર્થી મિત્રો, હવે વ્યર્થ ફોગટ નો અહીંયા અર્થ આપણે લેવાનો છે. વ્યર્થ કે તો એ કેમ કે ફોગટ થોડું આપે છે, આ એ નકામું જે શબ્દ એટલે કે નથી કામનું તે, એને શું કહેવાય? નકામું. મૂળાના પતિકા જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે. અહીંયા મૂળાની જે કાતળી જે છે એમ કહી શકાય. તો મૂળાના પતિકા જેવા એટલે કે જે કોરે કોરું નોટું જે છે એને એ મૂળાના પતિકા જેવા રૂપિયા કાઢીને એને આપ્યા છે. મારે ગળે એ વાત ન ઉતરી. પરંતુ ભીખુ કહે છે કે મારે ગળે એ વાત ન ઉતરી, મને આ બાબતમાં જે સંતોષ થયો નહીં. ત્યારબાદ મિત્રો આપણે અન્ય પરિચ્છેદ વિષયે અધ્યયન કરીએ. વર્ષ દિવસ પછી જીવલો ફસલ એટલે કે પાક. તો આપણે ખાસ યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો, ફસલ એટલે પાક. વર્ષ દિવસ પછી જીવલો એ ફસલ લઈને આવ્યો. ગાડું છોડી પછડીમાં બાંધી અને લાવેલો નાગલીનો રોટલો, મિત્રો આ એક પ્રકારનું ધાન્ય છે, એ નાગલીનો રોટલો ઓટલે બેસીને ખાતો હતો. ક્યાં? ઓટલે બેસીને ખાતો હતો. વિદ્યાર્થી મિત્રો, ભીખુ એના ઘરે જઈને શીરો જમે અને આ જે છે જીવલો એના ઘરે જ્યારે ગયો ત્યારે ઓટલા પર બેસી અને એ પછેડીમાં જે બાંધેલો જે રોટલો હતો, નાગલીનો રોટલો હતો, એ જમતો હતો. આ અનાજ બહુ ઓછું ખવાય છે, ઓટલે બેસીને ખાતો હતો. બાઈ અથાણુંને થોડી દાળ આપ્યા, બાઈ અથાણું અને થોડી એને દાળ આપ્યા. એને ઘેર મને શીરો જમવાનો હક, જ્યારે મારે ઘેરે એ પોતાનું ખાવાનું ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય, લાચાર બનીને ખાય. ઓશિયાળા એટલે કે લાચાર. એ વિરોધાભાસ મને પૂછ્યો. કયો વિરોધાભાસ? કયો વિરોધાભાસ વિદ્યાર્થી મિત્રો? અહીંયા અમીર અને ગરીબનો વિરોધાભાસ છે. કે મને ભીખુને એવું મનવા દઉં કે મને એના ઘરે જઈ અને શીરો જમવાનો જો હક, અને એ મારા ઘરે આવે અને એ ઓટલે બેસી અને ઓશિયાળાની જેમ ખાય, આ વિરોધાભાસ છે એ મને પૂછ્યો. વિરોધાભાસ એટલે માત્ર દેખીતો વિરોધ. હું ત્યારે દસમા ધોરણમાં ભણું. અહીંયા ભીખુ કહે છે કે હું ત્યારે ધોરણ દસમાં એ અભ્યાસ કરતો હતો. બા પૈસા માટે તકાતો કરતી હતી. તકાતો એટલે કે ઉઘરાણી માટે દબાણ કરવું. વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો, શબ્દ સમૂહમાં પણ પૂછી શકાય. ઉઘરાણી માટે દબાણ કરવું તે એને શું કહેવાય? તકાદો. તો બા જે છે પૈસા માટે તકાદો કરતી હતી. જીવલો એનું દુઃખ રડતો હતો કે ભાઈ સાહેબ આ વર્ષે પૈસા થાય એમ નથી, આવી રીતે લાચારી વ્યક્ત કરતો હતો, દુઃખ એ પોતાનું રડતો હતો. બા ગઈ એટલે મેં જીવલાને પૂછ્યું, બાપુજી તને કેટલા રૂપિયા અતિશયોક્તિ શબ્દનો અર્થ આપ્યો છે વધારે પડતું કહેવું, તેને અતિશયોક્તિ કહેવાય. પરંતુ અહીંયા જીવલાએ અતિશયોક્તિ વિના બધી વાત કરી, એટલે કે જે સાચી વાત હતી તે બધી જ વાત એને રજૂ કરી. ખેતર વેચાતું લેવા તેને બાપુ પાસેથી રૂપિયા 300 વ્યાજે લીધા હતા. શા માટે 300 રૂપિયા વ્યાજે લીધા હતા મિત્રો?
ખેતર વેચાતું લેવા માટે 300 રૂપિયા વ્યાજે લીધા હતા. વિદ્યાર્થી મિત્રો, 2-3 વર્ષમાં પૈસા વસૂલ કરશે એને એની આ જીવલાની શ્રદ્ધા હતી. પણ એક પછી એક ખરાબ વર્ષ આવ્યા અને રોકડ બહુ નહોતો આપી શક્યો. મેં ચોપડામાં જોયું તો વ્યાજનું વ્યાજ ચડી અને 1500 લેણા નીકળતા હતા ચોપડામાં. બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ તો દાસ કાકા જ કરી આવતા હતા. દાસ કાકા, દાસ નો કરનાર, દાસ નો કરનાર એ દાસ કાકા. દાસ કાકા જ આ હિસાબ કરતા હતા અને વ્યાજનું વ્યાજ ચડીને 1500 રૂપિયા થઈ જતા હતા. 3 વર્ષ પછી નવું ખાતું પડવાનું હતું. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે નવા વર્ષના સમયે એ ધનતેરસના સમય દરમિયાન ચોપડા પૂજન એ થાય છે. અને આ ચોપડા પૂજન જે થાય તો દર નવા વર્ષે એ 3 વર્ષ પછી ફરી પાછું આજે નવું ખાતું પડાજે તેના પર અંગૂઠો પાડવા જીવલો આવ્યો હતો. અંગૂઠો પાડવા એટલે કારણ કે આ તો અભણ અને ખૂબ જ ગરીબ હતો. એવો આ જીવલો દાનતનો શુદ્ધ હતો કે હાવકાર કોઈ દિવસ ખોટું કરી શકે નહીં. એટલે અંગૂઠો પાડવા જ્યારે જીવલો આવ્યો હતો એનો મતલબ એ છે વિદ્યાર્થી મિત્રો કે એમાં જેટલું લખાયેલું છે એટલું જીવલાને આપવાનું છે. ત્યારબાદ મિત્રો આપણે અન્ય પરિચ્છેદ વિષય અધ્યયન કરીએ. શાકભાજી, લાકડા, ઘાસ, ગોળ આપી છે તે બધું મફતમાં. ચોપડે રોકડા રૂપિયા સિવાય કશું જમા ન થાય. આ બધી વસ્તુઓ આપવા છતાં પણ વિદ્યાર્થી મિત્રો, ફસલ એટલે પાક તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે અને વર્ષો વર્ષ આપી છે. શાકભાજી, લાકડા, ઘાસ, ગોળ બધું જ આપી જાય, પરંતુ એ બધું જ મફતમાં. એ ચોપડે જે રોકડે રૂપિયા સિવાય એમાં કશું જમા નહોતું થતું એટલે વ્યાજનું વ્યાજ ચડી અને 1500 રૂપિયા થયા. 300 ના કેટલા થયા? 1500. થોડું ઘણું કામ કરી છે છતાં જીવલો હાવકારનો જન્મ જન્મનો ઋણી. હાવકાર, હાવકાર એટલે સાવકાર. પૈસા ખોટા કરવાની જરાય દાનત નહીં. તમારા પૈહા, પૈહા એટલે પૈસા, તમારા જે પૈહા જે શબ્દ છે, પૈસા જે છે એ રૂપિયા જે છે એ દૂધે ધોઈને આલવાના. પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે જોડકામાં કે ભાઈ જીવ લો તો એની સામે કયું વાક્ય છે કે તારા પૈહા દૂધે ધોઈને આલવાના. એવી પ્રામાણિકતા એ જીવલો રાત દિવસ કાળી મજૂરી કરે. રાત અને દિવસ દ્વંદ્વ સમાસ. રાત અને દિવસ દ્વંદ્વ સમાસ છે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખજો. જીવડો રાત દિવસે કાળી મજૂરી કરે તો એના છોકરા જે ભૂખે મરે. આ ટાટલું આપવા છતાં 300 ના 1500 સી રીતે થયા તે સમજવા જેટલી તેનામાં બુદ્ધિ તો સારી હોય. કારણ કે પ્રામાણિકતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ કોઈ હોય તો આ જીવલો હતો. સાહુકારનો ચોપડો જૂઠું થોડું વાંચે. આવી પ્રામાણિકતા, આવી શ્રદ્ધા હોય. શ્રદ્ધામાં વિશ્વાસ તો પુરાવાની જરૂર નથી અને કુરાનમાં ક્યાં પૈગંબરની સહી છે? વિદ્યાર્થી મિત્રો, આ છે આવી અતૂટ શ્રદ્ધા રાખવા વાળો, અતૂટ વિશ્વાસ રાખવા વાળો. આજે સાહુકારનો ચોપડો જૂઠું થોડું વાંચે આવું જીવલો માનતો હતો. આવા શોષિત અને દરિદ્ર નારાયણ ની કરુણ દશા જોઈને મારું હૃદય છે દ્રવી ઉઠ્યું. અહીંયા ભીખુનું હૃદય જે છે એ દ્રવી ઉઠ્યું. અને વિદ્યાર્થી મિત્રો, મુદલ કરતા તો કેટલી વધારે એ આપી ચૂક્યો હતો. જે મૂળ કિંમત હતી 300 રૂપિયા જે હતા એ 300 રૂપિયા કરતા તો એ ઘણું ખરું આપી ચૂક્યો હતો. સાવકારના રાતા ચોપડામાં દેવું 5 ગણું બોલતો હતો. કારણ કે 5 13 ને 15 300 રૂપિયા જે લીધા હતા
અને એના અત્યારે 1500 રૂપિયા થયા છે રાતા ચોપડામાં રાતો ચોપડો એટલે કે લોહી ચૂસનારો ચોપડો આ ગરીબોનું લોહી ચૂસવા વાળો જે ચોપડો જે છે આ રાતા ચોપડામાં દેવ એ પાંચ ગણું બોલતો હતો અને આજે દાસ કાકા ફરી હિસાબ કરશે ત્યારે તો એ ક્યાંય વધીને ઊભો રહેશે જીવલો તો શું એની સાત પેઢી પણ દેવ ન ચૂકવી શકે એવી ચોપડાની ઇન્દ્રજાળ હતી મારું હૃદય રડી રહ્યું હતું હું ગાંધીવાદી જીવન જીવું છું આ ભીખુ જે છે એ ગાંધીવાદી જીવન જીવે છે એવા મારા ખ્યાલો માત્ર દંભ લાગ્યા પોકળ લાગ્યા વ્યર્થ લાગ્યા ભીખુને એમ હતું કે હું ગાંધીવાદી જીવન જીવું છું એવા મારા જે ખ્યાલ છે માત્ર ફોગટ લાગ્યા વ્યર્થ લાગ્યા દંભ લાગ્યા અને બા હાજી તો હા હા કરે ન કરે તે પહેલા તો જીવલાના દેખતા આ ગરીબોનું લોહી ચૂસી અને રક્તવર્ણ એટલે કે રક્ત એટલે કે લોહી આ રક્તવર્ણ બનેલા એ સાવકારી ચોપડાના પાના જે છે બધા ચીરી નાખ્યા ચોપડાને ફાડી નાખ્યો જીવલાએ જીવલાને કહ્યું જા હવે તું અમારા લેણામાંથી છૂટો સાહેબ આ ગાંધીવાદી જીવન કહેવાય આ ગાંધીવાદી વિચારધારા કહેવાય આ એનામાં જે પરિવર્તન આવ્યું એ કહેવાય આ કામ કેમ થઈ શકે આ ગાંધીવાદી જીવનથી થઈ શકે છે સત્યના માર્ગે ચાલવાથી થઈ શકે છે આ કામ જે છે અતૂટ વિશ્વાસથી થઈ શકે છે આ કામ પરિવર્તનથી થઈ શકે છે આ કામ સાક્ષરતાથી થઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો જીવલાને કહ્યું કે જા હવે તું અમારા આ લેણામાંથી તું હવે છૂટો અને વિદ્યાર્થી મિત્રો આ બાનુ ભીખુ એ પાઠમાંથી જે હે આ આત્મકથા અંશ એ લેવામાં આવેલો છે વન્સ અગેન આઈ રિપીટ ફ્રેન્ડ્સ કે સર્જક છે ચંદ્રકાંત પંડ્યા સર્જન છે ચોપડાની ઇન્દ્રજાળ સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ મૂળ કૃતિ છે બાનુ ભીખુ બોરીને કામ હોય કાંકી કેવી એટલે એનો અર્થ થાય છે અત્યંત દરિદ્રતા હોવી શોષણખોર એનો મતલબ કે શોષણ કરનાર ઉપપદ સમાસ છે કારણ કે અહીંયા છેલ્લે ના પ્રત્યે લાગે છે ફોગટ એટલે વ્યર્થ ત્યારબાદ જોઈએ મિત્રો તો તકાદો એટલે કે ઉઘરાણી માટે દબાણ કરવું તે ઓશિયાળા એટલે કે લાચાર વિરોધાભાસ એટલે માત્ર દેખીતો વિરોધ અતિશયોક્તિ એટલે કે વધારે પડતું કહેવું તે દાસ કાકા દાસનો કરનાર ફસલ એટલે પાક પૈહા મારી જોડે પૈહા નહીં પૈહા એટલે પૈસા પૈહા એટલે પૈસા રાત દિવસ રાત અને દિવસ આ દ્વંદ્વ સમાસ છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે ગ્રામર વિષય અધ્યયન કરીએ તો સમાનાર્થી શબ્દોમાં સૌપ્રથમ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો દાયકો દાયકોનો મતલબ એ છે કે 10 વર્ષનો સમયગાળો જેને આપણે દશકો તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાર પછી ઋણ ઋણ એટલે કે કરજ અને બીજો અર્થ જે છે એનો દેવ ઉજ્જડ જમીન ઉજ્જડ એટલે કે વેરાન તો વેરાન જમીન સાહુકાર સાહુકારનો મતલબ થાય ધનવાન શ્રીમંત ત્યારબાદ મુદલ મુદલ એટલે કે મૂળ રકમ તો વિદ્યાર્થી મિત્રો એકવાર આપણે ફરી રિપીટ કરી લઈએ સમાનાર્થી શબ્દો જે પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી છે દાયકો એટલે કે દશકો ઋણ એટલે કે કરજ અથવા તો દેવું ત્યારબાદ આપણે જોઈએ તો ઉજ્જડ જમીન એટલે કે વેરાન જમીન ત્યાર પછી સાહુકાર એટલે કે ધનવાન અને મુદલ એટલે કે જે મૂળ રકમ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે તળપદા શબ્દો છે ને એ પરીક્ષામાં તમને પૂછી શકાય એવા ખૂબ જ આઈપી જે શબ્દો અહીંયા જે પસંદ કરવામાં આવેલા છે મૂકવામાં આવેલા છે ખાસ તેને ધ્યાનમાં લેશો હાવકારનો અર્થ થાય છે સાહુકાર અને સોંઘારત એટલે ખૂબ જ સસ્તું અને પોયરા પોયરા શબ્દ તમે ઘણીવાર સાંભળો હશે પોયરી એટલે છોકરી અને પોયરા એટલે છોકરો અથવા તો છોકરા એ પોયરા શબ્દ છે એટલે છોકરા થશે કોથે ગયેલો ઓહે એટલે આ કોથે ગયેલો ઓહે એનો અર્થ થાય છે કોથે એટલે કે ક્યાં ગયેલો એટલે કે ગયો ઓહે એટલે કે હશે ક્યાંક ગયો હશે ડોહાડી એટલે કે ડોસી હાવ એટલે કે સાવ ની એટલે નહીં ભૂખો એટલે કે ભૂખ્યા અને ગયો એટલે કે ગયો વિદ્યાર્થી મિત્રો એકવાર રિપીટ કરી લઈએ હાવકારનો અર્થ થાય છે સાહુકાર ત્યારબાદ જોઈએ સોંઘારત એટલે કે સસ્તું પોયરા એટલે કે છોકરા કોથે ગયેલો ઓહે
એનો અર્થ થાય છે ક્યાંક ગયો હશે ત્યારબાદ દોહાળી એટલે કે ડોસી હાવ એટલે કે સાવ ની એટલે કે નહીં ભૂખો એટલે કે ભૂખ્યો અથવા તો ભૂખા અને ગયો એટલે કે ગયો ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો રૂઢિ પ્રયોગ જે છે પરીક્ષામાં ખૂબ જ આઈએમપી રૂઢિ પ્રયોગ છે ખૂબ જ પૂછાય વાગે અહીંયા પસંદ કરવામાં આવેલા છે તો ઘી કેળા હોવા એ સમયમાં જે છે આ હાવકાર ને એ ઘી કેળા હતા તો ઘી કેળા હોવા એટલે કે પૈસાદાર હોવું ત્યાર પછી આર્થિક સંક્રમણ હોવી એટલે કે ગરીબ સ્થિતિ હોવી અને પેટે પાટા બાંધવા એવો પણ અર્થ લઈ શકીએ અથવા તો આર્થિક તકલીફ હોવી ત્યારબાદ 17-55 નું ગણિત આ રૂઢિ પ્રયોગ છે અને અજ્ઞાન પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત અજ્ઞાન કે પ્રજાને તમને ખબર છે જીવલો જે છે અંગૂઠા છાપતો તો 17-55 નું ગણિત એટલે કે અજ્ઞાન પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે કહેવત જોઈએ તો બાંધી મુઠ્ઠી લાખની જે કહેવત છે જ્યાં સુધી વાત બાંધી મુઠ્ઠી લાખની એટલે કે જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી ઇજ્જત સચવાય જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી ઇજ્જત સચવાય વિદ્યાર્થી મિત્રો આપણે જે સર્જક દેશ ચંદ્રકાંત પંડ્યા સર્જન ચોપડાની ઇન્દ્રજાળ સાહિત્ય પ્રકાર આત્મકથા ખંડ અને મૂળ કૃતિ બાનો ભીખુ વિદ્યાર્થી મિત્રો જે તમને અહીંયા ગ્રામર વિષય જે તમને માહિતગાર કરેલા છે એ તમારી વર્કશીટમાં પણ સંકલિત એમાં પણ સમાવેશ કરેલો હશે વિદ્યાર્થી મિત્રો તમને જે વર્કશીટ જે આપવામાં આવે તો એ વર્કશીટ અને તમે સારી રીતે એના ક્વેશ્ચન આન્સર અને ગ્રામર તેમજ લેખકનો જે પરિચય એ સારી રીતે અધ્યયન કરશો અને લેખન કાર્ય કરશો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ